ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સાવત તથા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતિશ વસાવાના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં બાળકી મૂળ દાહોદ જિલ્લાની રહેવાસી અને રોજગારી અર્થે હાલ સાયણ ખાતે પિતા સાથે ત્રણ ભાઈ બહેનો રહેતા હતા માતાએ બીજે લગ્ન કરી લીધા ત્રણેય ભાઈ બહેનોની જવાબદારી પિતા ઉઠાવતા હતા પિતા રોજગારી અર્થે બહાર ગયેલ તે દરમિયાન તેર વર્ષની બાળક ઘરેથી નીકળીને નજીકમાં રેલવે સ્ટેશન હોય અને રમતા રમતા બાળકી સાઇડિંગ પર કાઢેલ ટ્રેનમાં બેસી જતાં તેણી ભરૂચ ખાતે આવી પહોંચેલ અને તેણીને ભરૂચ રેલવે સ્ટેશન પર એકલી અટવાતા ફરજ પરના સ્ટાફે અણબનાવ ન બને તે અંગે વિચાર કરી સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ સેન્ટર પર લાવવામાં આવી હતી જ્યાં દીકરીનું કાઉન્સેલિંગ કરતા તેણીએ અમદાવાદ સાયણ અને દાહોદ એમ ત્રણ શહેરના એડ્રેસ જણાવતા અમદાવાદના જણાવેલ એડ્રેસ પર ત્યાંની સ્થાનિક પોલીસને જાણ કરતા જણાવેલ માહિતીના આધારે પરિવારનો સંપર્ક ન થતાં દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકને કેસ અંગે ચર્ચા કરતા સરપંચનો સંપર્ક કરી બનાવ અંગે જાણ કરતા દીકરી મૂળ દાહોદની જ વતની છે અને હાલ રોજગારી માટે છેલ્લા ચાર વર્ષથી સાયણ રહે છે તેમ જાણવા મળેલ ત્યારબાદ પિતાનો સંપર્ક થતા પિતાએ દીકરીને લેવા માટે આવવાનું જણાવતા બીજા દિવસે સવારે પિતા ભરૂચ સખી સેન્ટર પર હાજર થતા આધાર પુરાવા ચેક કરી યોગ્ય માર્ગદર્શન અને સલાહ આપી દીકરીનો કબજો પિતાને સોંપાયો હતો